हेलो बाल मित्रों, एबल क्लासेस राधनपुर मा तमारु स्वागत छे। आजे आपणे धोरण 7 गणित नो 2023 नो नव पुस्तक विषय शीखवाना छे, जे तमे ध्यान पूर्वक शीखजो। प्रकरण 1 पूर्णांक संख्याओ, एना विषय आपणे शीखवाना छे। बाळको, तेमा छे स्वाध्याय 1.1, एमा पहेलो दाखलो छे। दाखला नंबर 1, पूर्णांक संख्याओनी जोड़ी लखो, जेनो ए छे ए सरवाळो ऋण 7 होय अथवा सरवाळो माइनस 7 होय। ओछा 5 वत्ता ओछा 2 એટલે શું થશે? 5 ને 2 7, તો ઓછા ઓછા શું થાય? વત્તા થાય નહીં, તો 5 ને 2 શું થાય? 7। તો આપણે શું લખશું? ઓછા 5ના ઓછા 5 લખશું અને વત્તા ઓછા ઓછા એટલે ઓછા 2। પણ કેવા 7? ઋણ 7। કેમ બાળકો? કારણ કે મોટા 5 છે, 5ની આગળ ઋણનું નિશાન છે, એટલા માટે શું આવશે? ઋણ 7 જવાબ। બી, તફાવત ઋણ 10 હોય અથવા તફાવત માઇનસ 10 હોય। અહીં બાળકો, તમને તફાવત શબ્દ સાંભળીને બી ન જતા, તફાવતનો અર્થ થાય કાં તો ઓછા કાં તો બાદબાદ। તો ચાલો હવે આપણે શું કરશું બાળકો? ઋણ 10 લાવવા માટે ઋણ 6 ઓછા ધન 4, તો શું થઈ જશે બાળકો? ઓછા 6 છે અને 12 4ની આગળ ઓછા છે, તો જો ઓછાની નિશાની હોય તો કાઉન્ટની નિશાની બદલાઈ જાય, તો 4 કેવા છે? ધન છે ને, તો શું થઈ જશે? ઋણ થઈ જશે, એટલે શું થઈ જશે? ઓછા। તો ઋણ 6 ઓછા 4, તો ઓછા ઓછા શું થઈ જાય બાળકો? વત્તા થાય ને, એટલે 6 અને 4 10, પણ મોટા 6 છે એની આગળ ઋણની નિશાની છે, તો આપણે શું કરશું? ઋણ 10, એટલા માટે આનો જવાબ આવ્યો ઋણ 10। સી, સરવાળો 0 હોય અથવા સરવાળો 0 હોય। તો બાળકો, આપણે સરવાળો 0 લાવવા માટે કોઈ પણ બે વિરોધી સંખ્યા લઈ શકીએ। તો અહીં મેં 1 વત્તા ઋણ 1 = 0 એવું લીધું છે, તો શું થશે? 1 ના 1 અને વત્તા ઓછા ઓછા એટલે ઓછા 1, 1 માંથી 1 જાય, 0 જવાબ અથવા 0 જવાબ।